जय गुरुदेव। धोरण 10 विषय सामाजिक विज्ञान पाठ 11 भारत जल संसाधनों लास्ट लेक्चर नी अंदर आपणे समझूती मेळवेल के संसाधन कोने कहेवाय, जल एज जीवन छे, जल स्त्रोतो विषे माहिती, पृष्ठीय जल अने भूमिगत जल, जल संसाधनों अने तेनो उपयोग, जेमा सिंचाई नी आपणे वात करी थी के सिंचाई ना मुख्य त्रण माध्यमों कूवा ने ट्यूबवेल, नहेरो अने तळावो बीजा ने त्रीजा स्थाने, कूवा ने ट्यूबवेल मुख्य माध्यम अखूट। त्यारबाद बहुहेतुक योजना एटले शू अने बहुहेतुक योजना ना उद्देशो हेतुओ, त्यां सुधी आपणे लास्ट वीडियो नी अंदर लास्ट लेक्चर नी अंदर समझूती मेळवेली। आ लेक्चर नी अंदर आपणे भारतनी मुख्य बहुहेतुक योजनाओ, त्यारबाद सिंचाई क्षेत्रनुं वितरण अने जल संकट, जेमां आपणे वात करीए के भारतनी मुख्य बहुहेतुक योजनाओ। बहुहेतुक योजना एटले शुं? आपणे वात करी के एक बंध बांधवो अने मोटू जळाशय तैयार थाय अने ई पाणीनो उपयोग घणा बधा हेतुओ माटे करवानी योजना ने, मत्स्य उद्योग, पशुपालन, जमीननुं धोवाण थतुं अटकाववा, पूरने नियंत्रणमां राखवा, આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવા માટે, સિંચાઈ મારફતે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવા માટે, આમ ઘણા બધા હેતુઓ માટે બંધ બાંધવામાં આવે છે અને આ બંધ બાંધવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે। તો આવા ભારત દેશમાં કઈ કઈ નદી ઉપર કયો બંધ બાંધેલો છે અને એ નદી ઉપર જે બંધ બાંધેલો હોય એનાથી પાણી રોકાઈ જાય છે અને એ પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં રાજ્યના લોકોને એ પાણી છે એ સિંચાઈ મારફતે, નહેરો મારફતે પૂરું પાડવામાં આવે છે। તો આપણને 11મા પાઠની અંદર એક કોષ્ટક આપેલું છે ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ, જેમાં ત્રણ મુદ્દાઓ આપેલા છે કે બહુહેતુક યોજના એટલે કે બંધનું નામ, વચ્ચેના મુદ્દાની અંદર નદી અને છેલ્લા મુદ્દાની અંદર લાભવંતી રાજ્ય। બંધનું નામ, નદીનું નામ અને એ નદી ઉપર જે પણ બંધ બાંધેલો છે એનાથી ક્યાં ક્યાં રાજ્યના લોકોને પાણી પૂરું પહોંચાડવામાં આવે છે। તો પહેલી આપણે વાત કરી કે ભાઈ સતલુજ નદી બંધનું નામ છે, ભાખડા નંગલ જે ભારતનો સૌથી ઊંચો બંધ છે અને આ સતલુજ નદી ઉપર ભાખડા નંગલ બંધ બાંધવાથી પંજાબ, હરિયાણા અને ગુજરાત રાજ્યને, સોરી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રાજ્યને પાણી પૂરું પહોંચાડવામાં આવે છે। કોસી નદી, કોસી યોજના એટલે કે કોસી બંધ અને બિહાર, દામોદર નદી, દામોદર ખીણ યોજના નામનો બંધ અને લાભવંતી રાજ્ય છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, મહાનદી હીરાકુંડ નામનો બંધ જે ભારતનો સૌથી લાંબો બંધ છે, ભાખડા નાંગલ એ ઊંચો બંધ છે અને ભારતનો સૌથી લાંબો બંધ છે એ હીરાકુંડ છે, ઓડિશા, ચંબલ તો કે ચંબલ ખીણ યોજના નામનો બંધ મધ્યપ્રદેશ અને રાજસ્થાન, કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર નામનો બંધ આંધ્રપ્રદેશ અને તેલંગાણા, કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર નામનો બંધ કર્ણાટક અને તમિલનાડુ, તુંગભદ્રા નદી ઉપર તુંગભદ્રા યોજના કર્ણાટક અને આંધ્રપ્રદેશ, નર્મદા નદી ઉપર આપણને ખબર છે સરદાર સરોવર યોજના અને જેના લાભવંતી રાજ્ય ચાર રાજ્યને પાણી પૂરું પહોંચાડવામાં આવે છે, જળવિદ્યુત ત્યાં ઉત્પાદન થાય છે ટર્બાઈન ચલાવીને,
मध्य प्रदेश, गुजरात, राजस्थान अने महाराष्ट्र, महीसागर नामनो बंध जेना ऊपर कडाणा अने वणाकबोरी नामनो बंध बांधवामां आवेलो छे। महीसागर नामनी नदी, गुजरात तापी नदी जे सूरत में आवेली छे एना ऊपर उकाई अने काकरापार नामनो बंध, लाभवंती राज्य गुजरात, साबरमती जे अमदावाद में आवेली छे तेना ऊपर धरोई नामनो बंध अने लाभवंती राज्य गुजरात। आम भारतनी मुख्य बहुहेतुक योजनाओ एटले के बंधनुं नाम, नदीनुं नाम अने लाभवंती राज्य के कई नदी ऊपर कयो बंध बांधेलो छे अने बंध बांधवाथी विशाळ जळाशय तैयार थाय अने ए पाणीनो उपयोग घणा बधा हेतुओ माटे करवामां आवे छे अने एनाथी क्या क्या राज्य ए बंध बांधवाथी पाणी रोकाई जाय छे अने ई पाणीनो उपयोग क्या क्या राज्यना लोकोने ए पाणी छे ई नहेरो मार्फते पूरू पहोंचाड़वामां आवे छे। तो आ थी भारतनी मुख्य बहुहेतुक योजनाओ जे आपणने बे मार्कना के तण मार्कना प्रश्ननी अंदर आ कोष्टक स्वरूपे आ प्रश्न पूछाय छे भाई कि भारतनी मुख्य बहुहेतुक योजनाओ जणावो। ત્યારબાદ બીજો મુદ્દો છે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, કે ભારત દેશના ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં સિંચાઈનું પાણી સૌથી વધારે મળે છે અને ઘણા બધા રાજ્યો અને વિસ્તારો એવા છે કે જ્યાં સિંચાઈનું પાણી એકદમ ઓછું મળે છે। તો ભારતમાં અલગ અલગ રાજ્ય સંદર્ભે પણ સિંચાઈ ક્ષેત્રોમાં આપણને તફાવત જોવા મળે છે। ખાસ કરી આંધ્રપ્રદેશના તટીય દરિયા કિનારે આવેલા જિલ્લાઓ અને તથા ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુની કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, ત્યારબાદ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈના ક્ષેત્રો છે। સઘન એટલે સૌથી વધારે, સૌથી વધારે સિંચાઈનું પાણી મળતું હોય તો એવા વિસ્તારો ક્યાં, કે ભાઈ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, કારણ કે યમુના અને ગંગા નદી, પંજાબ અને હરિયાણામાં આવેલી સતલુજ નદી, તો ત્યાંનું પાણી ત્યાંના સ્થાનિક લોકોને બારે માસ મળે છે એટલે વધુ સિંચાઈ એને મળે છે। ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ આંધ્રપ્રદેશના તટીય જિલ્લા, ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, મુખ ત્રિકોણ પ્રદેશની આપણે વાત કરેલી કે ભાઈ નદી જ્યાં સમુદ્રને મળે છે અને ત્યાં સમુદ્ર કિનારે, નદી જ્યાં સમુદ્રને મળે છે અને જ્યાં કાંપ, માટી, રેતી વગેરેનું નિક્ષેપણ કરે છે, જમા કરે છે, ભેગું કરે છે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે। કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં આવેલી કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, આવા બધા વિસ્તારોની અંદર સિંચાઈ દ્વારા સૌથી વધારે પાણી મળે છે। તો આ થયા સઘન સિંચાઈના ક્ષેત્ર, સૌથી વધારે સિંચાઈનું પાણી મળતું હોય એવા વિસ્તારો, કે સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્રમાં લગભગ 4 ગણું વધી ગયું છે। કે હાલમાં આપણે વાત કરી કે દરેક રાજ્યના લોકોને સિંચાઈ મારફતે પાણી પૂરું પહોંચાડવામાં આવે છે અને ભારતની લગભગ 850 લાખ હેક્ટર જમીન છે કે જેને સિંચાઈ દ્વારા પાણી મળે છે। ભારતની 850 લાખ હેક્ટર જમીન અને એને સિંચાઈ દ્વારા પાણી મળે છે અને વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે। જે પણ વાવેતર થાય છે એ વાવેતર ક્ષેત્રના 38% ભાગને સિંચાઈ દ્વારા પાણી મળે છે। તો એનો અર્થ એવો થયો કે 62% હજી એવા વિસ્તારો છે કે જેને સિંચાઈ મારફતે પાણી મળે છે ખરા, પણ એકદમ ઓછું। સ્વતંત્રતા પછી સિંચાઈનું પ્રમાણ વધતું ગયું છે અને ભારતની વાવેતર ક્ષેત્રના 38% ભાગને સિંચાઈ દ્વારા પાણી મળે છે। ભારતની 850 લાખ
हेक्टर जमीन छे एने सिंचाई मार्फते पाणी मळवा लाग्युं छे। आम सिंचाई क्षेत्रनुं वितरण घणुं बधुं असमान छे, जेमां भारतमां राज्योमां सिंचाई क्षेत्रना वितरणमां घणी असमानता छे। मिजोरम स्पष्ट वावेतर क्षेत्र जे आपणे पूर्व भारतमां आवेला राज्य असम, अरुणाचल प्रदेश, मेघालय, त्रिपुरा, मिजोरम, मणिपुर, नागालैंड, तो मिजोरम छे तेने पाणी एकदम ओछू मळे छे सिंचाई मार्फते, मात्र ने मात्र 7.3%, सौथी ओछू सिंचाई क्षेत्रनुं पाणी मळतुं होय एवुं राज्य मिजोरम 7.3%, અને સૌથી વધુ સિંચાઈનું પાણી મળતું હોય એવું રાજ્ય એટલે પંજાબ 90.8%, કારણ કે પંજાબમાં 5 નદીઓ વહે છે, જે આપણે નવમા ધોરણમાં આવ્યું પંજ એટલે 5 અને આબ એટલે નદી, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ, પાંચ નદીઓ વહે છે એટલે એ રાજ્યનું નામ પંજ એટલે 5, આબ એટલે નદી, એ રાજ્યનું નામ પંજાબ પાડવામાં આવ્યું અને પાંચે પાંચ નદીઓ મારફતે પંજાબ રાજ્યને સૌથી વધારે પાણી મળે છે એટલે ત્યાં સિંચાઈનું પ્રમાણ 90.8% છે। કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં ઘણું જ અસમાન છે। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને મણિપુર આ બધા રાજ્યને કુલ વાવેતરમાં 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે, કે ખાસ કરી અને આ બધા રાજ્ય આપણે જોઈએ તો ઉત્તર ભારતમાં આવેલા રાજ્ય પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારની કોસી નદી, જમ્મુ કાશ્મીરમાં આવેલી સિંધુ નદી, તમિલનાડુમાં આવેલી કાવેરી નદી, મણિપુર વગેરે રાજ્યોને સિંચાઈ દ્વારા પાણી મળે છે ખરા, પણ 40%થી વધારે સિંચાઈ દ્વારા આ રાજ્યને પાણી પૂરું પહોંચાડવામાં આવે છે, કારણ કે ત્યાં મોટી નદીઓ વહે છે, બારેમાસ વહેતી નદીઓ મળે છે, બારેમાસ પાણીથી ભરપૂર રહેતી નદીઓ ઘણા બધા રાજ્યમાંથી નીકળે છે, એટલા માટે એ રાજ્યના લોકોને સિંચાઈ દ્વારા પાણી સૌથી વધારે મળે છે। આમ ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ઘણું અસમાન છે, કોઈ વિસ્તારની અંદર વધારે તો કોઈ વિસ્તારની અંદર ઓછું જોવા મળે છે। કે આપણે વાત કરી કે મિઝોરમ એ 7.3% સાથે સૌથી ઓછું સિંચાઈનું પાણી મેળવતું રાજ્ય છે અને પંજાબ 90.8% સાથે સિંચાઈનું વધારે પ્રમાણમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ત્યાં 90.8% એટલે કે 91% વિસ્તારને સિંચાઈ દ્વારા પાણી મળે છે। ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો એવા છે કે જ્યાં 40%થી વધારે સિંચાઈનું પાણી મળે છે, 850 લાખ હેક્ટર જમીનને પાણી પૂરું પહોંચાડવામાં પાણી સિંચાઈ દ્વારા મળે છે અને ભારતની જે કુલ વાવેતર વિસ્તાર છે એમાંના 38% વિસ્તારને સિંચાઈ દ્વારા પાણી મળે છે। ખાસ કરી વધુ સિંચાઈના ક્ષેત્રની આપણે વાત કરી કે તમિલનાડુના, આંધ્રપ્રદેશના તટીય જિલ્લા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી મહાનદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો એવા છે કે જ્યાં સિંચાઈ દ્વારા પાણી સૌથી વધારે મળે છે। તો આમ ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું બધું અસમાન છે। ત્રીજા મુદ્દાની આપણે વાત કરી કે ભારતના જળ સંકટ આપણે જોતા હોય કે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી માણસની મૂળભૂત જરૂરિયાતો પૈકીની એક જરૂરિયાત એટલે કે જળ, અને આ જળ સંકટ હાલમાં દિન પ્રતિદિન વધતું જાય છે, કે ખાસ કરી ભૌગોલિક અને માનવસર્જિત
अनेक कारणोंसर जल संकट से ए दिन प्रतिदिन वधतु जाय छे। पहली आपणे वात करी के पेयजल ए माणसनी मूलभूत जरूरियात छे, पीवानुं पाणी अने ए पण शुद्ध पाणी, पेयजलनी प्राप्यता अने शुद्धता ए माणसनी मूलभूत जरूरियात छे। पीवानुं स्वच्छ पाणी ए माणसनी पहेली जरूरियात छे। अने हालमां आपणे वात करी के पीवाना पाणी अने पाणीनी सगवडો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર વધતું જાય છે। પાણીની માંગ સૌથી વધારે છે, એ પ્રમાણમાં પાણીનો પુરવઠો એકદમ ઓછો છે। માંગ અને પુરવઠા વચ્ચે અંતર દિન પ્રતિદિન વધતું જાય છે। આજે પણ દેશના 8% શહેરો એવા છે કે જ્યાં પીવાના પાણીની અછત છે, અને ભારત દેશના લગભગ 50% ગામો એવા છે કે જ્યાં પેયજળ પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાનું બાકી છે। કારણ કે માણસની મૂળભૂત જરૂરિયાત છે પાણી છે, પાણીની માંગની સામે પાણીનો પુરવઠો એકદમ ઓછો છે। માંગ અને પુરવઠા વચ્ચે દિન પ્રતિદિન અંતર છે એ વધતું જાય છે। કારણ કે માંગ ખેતી ઉદ્યોગો, ઘર વપરાશમાં, પીવામાં, સિંચાઈમાં, મત્સ્ય ઉદ્યોગ, આ સિવાય આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવામાં, જળવિદ્યુત ઉત્પાદન કરવામાં, આમ ઘણી બધી રીતે પાણીનો ઉપયોગ થાય છે, એ પ્રમાણે પાણીનો પુરવઠો એકદમ ઓછો છે। આમ પાણીના માંગ અને પુરવઠા વચ્ચે અંતર છે એ વધતું જાય છે। કારણ કે ભારતના 8% શહેરો એવા છે કે જ્યાં પીવાના પાણીની અછત છે, અને ભારત દેશના લગભગ 50% ગામો એવા છે કે જ્યાં પાણી ઉપલબ્ધ કરાવવાનું બાકી છે। બીજી આપણે વાત કરી કે ભારતમાં પાણીના પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ છે, પરંતુ વરસાદ આપણે વાત કરી કે 2-4 જ મહિના આવે છે, અને વરસાદ છે અનિયમિત અને અનિશ્ચિત છે, અને જેના કારણે વધુ વરસાદવાળા વિસ્તારો છે અહીંયા પાણીની અછત નથી। જ્યારે ભારત દેશના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદનો ઓછા વરસાદવાળા વિસ્તારો છે જ્યાં પાણીની સૌથી વધારે તંગી જોવા મળે છે, કે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે, એના કારણે જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં પાણીની તીવ્ર તંગી છે એ જોવા મળે છે। હાલમાં આપણે વાત કરી કે પશ્ચિમી રાજસ્થાનના સૂકા ક્ષેત્ર, સૌથી સૂકું રાજ્ય અને એકદમ પાણીની અછત ધરાવતું રાજ્ય, ગરમ રાજ્ય રાજસ્થાન, ત્યાં પાણીની સૌથી વધારે અછત છે। દક્ષિણના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં, અંદરના વિસ્તારોમાં વરસાદ એકદમ ઓછો પડે છે, અને એટલા માટે ત્યાં પાણીની અછત જોવા મળે છે। ગુજરાતના શુષ્ક ક્ષેત્ર, એકદમ સૂકા વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની અછત જોવા મળે છે। દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ઘાટના આંતરિક અંદરના વિસ્તારોની અંદર જળ સંકટની ગંભીર સમસ્યાઓ છે। ખાસ કરી ભારત દેશના 4 વિસ્તારોમાં કીધા, પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક પ્રદેશ, ગુજરાતના શુષ્ક ક્ષેત્ર, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં, અંદરના વિસ્તારોમાં, અને પશ્ચિમ ઘાટના આંતરિક વિસ્તારો જ્યાં વરસાદ એકદમ ઓછો પડે છે ત્યાં ખાસ કરી અને પાણીની અછત છે એ જોવા મળે છે। આમ ભારતમાં છેલ્લા 4 દાયકાથી વધતી જતી વસ્તીએ, 4 દાયકા એટલે કે 40 વર્ષ, અને 40 વર્ષ દરમિયાન વસ્તી છે એ દિન પ્રતિદિન વધતી જાય છે, અને વસ્તીની સાથે સાથે વસ્તી વધતી જાય છે, અને એ વસ્તી છે એને પીવામાં, ઘર વપરાશમાં પાણીની માંગ છે એ વધતી જાય છે।
आ साथे वस्तीनी साथे साथे एने जरूरी छे अनाज। तो अनाजनी मांग छे, वस्ती वधे छे, वस्ती वधवानी साथे पाणीनी मांग वधे छे अने एनी साथे रोकड़िया पाको अने अनाजनी पण मांग वधती जाय छे। वधती जती वस्ती अने अनाजनी वधती मांग, रोकड़िया पाको उगाड़वा, वधता जता शहरीकरण अने लोकोना बदलाता जीवनधोरणना परिणामे पाणीनी अछत दिन प्रतिदिन वधती जाय छे। पाणीनी अछत सर्जाय छे एना पाछળનું मुख्य अने मुख्य कारण वस्ती वधारो। जेम वस्ती वधती जाय छे एम पाणीनी मांग वधे छे, अनाज अने रोकड़िया पाको छे एनी मांग वधे छे अने आ साथे वधतुं जतुं शहरीकरण, शहरीकरण जेम जेम विस्तरतुं जाय छे एम पाणीनी मांग वधती जाय छे। लोकोने ऊंचे लई जतुं जीवनधोरणने कारणे पाणीनो वपराश दिन प्रतिदिन वधतो जाय छे अने दिन प्रतिदिन पाणीनो वपराश वधता पाणीनी अछत निरंतर वधती जाय। वधतुं जतुं शहरीकरण, वधती जती वस्ती, वधता जता उद्योगो અને આ સાથે અનાજ અને રોકડિયા પાકોની વધતી જતી માંગ, આવા ઘણા બધા કારણસર પાણીની અછત છે, પાણીની માંગ છે દિન પ્રતિદિન વધતી જાય છે, પાણીનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે અને જેના કારણે પાણીની સૌથી વધારે અછત સર્જાય છે। હાલના સમયમાં આપણે વાત કરી કે સિંચાઈની સગવડોમાં ઘણો વધારો થયો છે। સિંચાઈ દ્વારા સૌથી વધારે પાણી પૂરું પહોંચાડવામાં આવે છે અને ખાસ કરી પાણી છે એ ખેતી અને ઉદ્યોગો, ખેતી અને ઉદ્યોગોમાં। છતાં પણ બે તૃતીયાંશ કૃષિ ક્ષેત્ર હજી પણ વરસાદ પર આધારિત છે। 66% વિસ્તારો એવા છે કે જે માત્ર ને માત્ર વરસાદ પર આધારિત છે। વર્તમાન સમયમાં વધતી જતી વસ્તી અને આ સાથે ખેતીમાં અને ઉદ્યોગોમાં પાણીની વધુ જરૂરિયાત રહેતી હોવાથી ભૂમિગત જળ મારફતે પાણી છે એ બહાર કાઢવામાં આવે છે, કૂવા અને ટ્યુબવેલ। અને પાણી ભૂમિગત જળ મારફતે બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર છે એ નીચું જવા લાગ્યું છે, કારણ કે માંગ વધારે છે અને માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો છે। ઘર વપરાશમાં, પીવામાં, સિંચાઈમાં, ખેતીમાં, ઉદ્યોગોમાં વગેરેમાં પાણીનો ઉપયોગ થાય છે અને પાણીના માંગ અને પુરવઠા વચ્ચે અંતર છે એ દિન પ્રતિદિન વધતું જાય છે। ખાસ કરી ખેતી અને ઉદ્યોગો પાણી સિંચાઈ માટે અને ઉદ્યોગોમાં જરૂરિયાતોને પૂરી કરવા માટે કૂવા પીવા માટે કૂવા અને ટ્યુબવેલ મારફતે ભૂમિગત જળ સ્તર છે એ મારફતે પાણી બહાર કાઢવામાં આવે છે। ભૂમિગત જળ સ્તર છે એટલે કે જમીનની અંદર રહેલું પાણી, કારણ કે માંગ વધારે છે એ પ્રમાણે પુરવઠો ઓછો છે। ભૂમિગત જળ સ્તર મારફતે પાણી બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર છે એ નીચું જવા લાગ્યું છે અને પરિણામે ભૂમિગત જળ સ્તરમાં ઘટાડો પણ થયો છે। આપણે ઘણીવાર સાંભળેલું હોય કે ઘણું બધું ખોદકામ કર્યું છતાં પણ કૂવા મારફતે પાણી, આપણે જોતા કે પહેલાંના સમયમાં થોડું ખોદકામ કરતાં ને પાણી નીકળતું, હાલમાં તમે જુઓ કે કૂવા અને બોર ટ્યુબવેલ ઘણું બધું ખોદકામ કરી ત્યાર પછી આપણને પાણી મળે છે। તો એનો અર્થ એવો થયો કે માણસ પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે ભૂમિગત જળસ્તર મારફતે પાણી બહાર કાઢે છે, જેના કારણે ભૂમિગત જળસ્તર હવે નીચું જવા લાગ્યું છે। દિન પ્રતિદિન એમાંથી બહાર પાણી કાઢતા ભૂમિગત જળસ્તર નીચું જવા લાગ્યું છે અને ભૂમિગત જળસ્તરમાં ઘટાડો પણ થયો છે। કેટલાક રાજ્યોમાં આ રીતે ભૂમિગત જળસ્તર વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા છે। પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત, ગુણવત્તા છે એ પાણીની ઘટવા લાગી છે। આપણે જોતા હોય કે જેમ જેમ ઉદ્યોગો કે શહેરોનું દૂષિત પાણી એ આખરે નદીઓમાં ઠાલવવામાં આવે છે અને એ પાણીને પ્રદૂષિત કરે છે, પાણીની
गुणवत्ता से घटती जाए, कचरावाड़ू केमिकलवाड़ू क्षारवाड़ू पानी से आपने जोवा मळे छे। पानी की गुणवत्ता से ये दिन प्रतिदिन घटती जाए, पानी की अछत ए बने गंभीर समस्याओ से गुणवत्ता से ये घटवा लगी है, अने पानी की अछत से ये दिन प्रतिदिन से ये वधवा लगी है। अने आम कृषि उपरांत अन्य क्षेत्रों नी अंदर पण के खेतरों नू सॉरी गाम के शहरों नू गटरों नू दूषित पानी उद्योगों नू मलिन जल आखरे नदियों में ठालवामां आवे छे अने जल प्रदूषित थाय छे। आम कृषि उपरांत उद्योगों में पण पानीनो अनियंत्रित उपयोग थाय छे, जरूर नथी छतां पण वधारे उपयोग खेती अने उद्योगों में थाय छे अने एना कारणे पण पानीनी अछत छे वर्ताय छे। आम आ उपरांत अनेक प्रवृत्तियों में शहरों दूषित पानी आखरे नदियों में ठालवामां आवे छे अने आम जल प्रदूषित थाय छे। उद्योगों नकामो पानी शहरों गाम के शहरों दूषित पानी ए नदियों में ठालवामां आवे छे अने नदियों मार्फते ए नदियों पानी से ए दूषित थाय छे। आम जल संकट छे ए दिन प्रतिदिन वधतुं जाय छे अने वधवा पाछळनुं मुख्य अने मुख्य कारण आपणे कीधुं के दिन प्रतिदिन वधती जती वस्ती उद्योगोनो विकास आ साथे अनाज अने रोकड़िया पाकोनी वधती जती मांग शहेरीकरण अने लोकोने ऊंचे लई जतुं जीवन धोरणने कारणे पीवाना पाणीनो वपराश छे दिन प्रतिदिन वधतो जाय छे अने जेना कारणे पाणीनी अछत पण सर्जाय छे। घणा विस्तारो एवा छे के ज्यां पाणी छे सौथी वधारे मळे छे, जे भारतना चार विस्तारो एवा कीधा आपणे के ज्यां पाणीनी अछत छे जोवा मळे छे अथवा तो जळ संकटनी गंभीर समस्याओ छे। 50% ગામો એવા છે કે જ્યાં પાણીની અછત છે અને 8% શહેરો એવા છે કે જ્યાં પાણીની અછત છે। કારણ કે પાણીની અછત એ દિન પ્રતિદિન વધતી જાય છે, માંગ અને પુરવઠા વચ્ચે દિન પ્રતિદિન અંતર વધતું જાય છે અને જેના કારણે પાણીની અછત સર્જાય છે। અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ અને હોમવર્કની અંદર આપણે બે પ્રશ્ન લખવાના છે, એક ભારતનું સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સમજાવો અને બીજો પ્રશ્ન છે ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો। ફરીથી હોમવર્કની અંદર આપણે બે પ્રશ્ન લખવાના છે, એક છે ભારતનું સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સમજાવો અને બીજો પ્રશ્ન છે જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો અથવા તો ભારતમાં જળ સંકટ સાચી સર્જાયું છે। આ બે પ્રશ્ન આપણે હોમવર્કની અંદર લખવાના છે અને પાકા કરવાના છે। અસ્તુ, જય ગુરુદેવ।